અછત, ઉદ્યોગોને માર. સુરતની સચિન જીઆઈડીસીના ઉદ્યોગોને ફટકો. ટેન્કરના સહારે સુરતના ઉદ્યોગો. મોટી અસર સુરતના કાપડ બજારને. એવું નથી કે પાણીની અછત ફક્ત આપણા રોજિંદા જીવનને અસર કરે છે, પણ પાણીની તંગી ઉદ્યોગોને પણ મોટી અસર પહોંચાડે છે. આ છે સુરતની સચિન જીઆઈડીસી, જ્યાં હજારો ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગો માટે છેલ્લા 2 વર્ષથી પાણીની સમસ્યા પ્રાણ પ્રશ્ન બની ગઈ છે. સિંચાઈ વિભાગની પ્રાથમિકતા પહેલા ખેડૂતો અને બાદમાં ઉદ્યોગો છે. એમાંય ઉકાઈ ડેમમાં પાણીનું લેવલ નીચું જતા સિંચાઈ વિભાગ ખેડૂતોને પાણી આપે છે કે પછી ઉદ્યોગોને પાણી આપે છે, તે એક મોટો પ્રશ્ન છે. જેથી ઉદ્યોગો હાલ તો ટેન્કરના સહારે ચાલી રહ્યા છે. સચિન જીઆઈડીસીનો જે પાણીનું તળાવ છે, એમાં રોટેશન મુજબ સરકાર અમને પાણી આપે. પાણી કેટલું આપ્યું એની ઉપર અમારા એક નિયમ છે કે 1 મીટરથી નીચે પાણી હોય ત્યાં લગણે પીવા માટે જ પાણી વાપરવાનું. 1 મીટરની ઉપર જાય પછી અમે નક્કી કરીએ કે ઇન્ડસ્ટ્રીને 1 કલાક આપવું, 2 કલાક આપવું. પીવાનું પાણી છે એ રૂટીન બધાને મળે છે. હવે ઇન્ડસ્ટ્રી કેમિકલ્સને ડાઈંગ જે ચલાવવા માટે પાણીની તકલીફ છે, તો એના માટે બધા અત્યારે ટેન્કરો મંગાવે છે અને ટેન્કર દ્વારા એ લોકોનું કાર્યકામ ચાલુ રાખે છે. તમને લાગતું હશે કે ઉદ્યોગોને પાણીની શું જરૂર પડતી હશે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે સચિન જીઆઈડીસી કુલ 752 હેક્ટરમાં વિસ્તરેલી છે, જેમાં કુલ 2250 યુનિટ્સ છે, જેમાંથી 70 યુનિટ તો કાપડના જ છે, જેઓ સંપૂર્ણપણે પાણી પર આધાર રાખે છે. પણ હાલ તો જરૂરિયાત મુજબનું પાણી ન મળવાના કારણે કાપડની ગુણવત્તા પર અસર પડી રહી છે અને ઉદ્યોગકારો નુકસાન ભોગવી રહ્યા છે. આ અમારી જે ઇન્ડસ્ટ્રી છે કાપડની, વોટર બેઝ ઇન્ડસ્ટ્રી છે. 1 મીટર કાપડને પ્રોસેસ કરવા માટે ઓછામાં ઓછા 8 થી 10 લિટર પાણીનો જરૂરિયાત રહે. માનો કે મને, હું 1.5 લાખ મીટર કાપડ પ્રિન્ટ કરું છું દરરોજ, તો મને 15 લાખ લિટર પાણીની જરૂરિયાત છે. પણ 1 લાખ લિટર પાણી પણ પાછલા 2 વર્ષથી તમે એવરેજ ગણો તો 2 વર્ષમાં 1 લાખ લિટરનો એવરેજ મને નથી મળતો. તો એ પાણીના ખોટના કારણે બહુ નુકસાન થાય છે. પાણીની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે સચિન જીઆઈડીસીના ઉદ્યોગકારોએ સુરત મહાનગરપાલિકા સાથે 35 MLD પાણી મેળવવાનો કરાર કર્યો છે, જે હજુ થોડા મહિનાઓ પછી મળવાની અપેક્ષા છે, જેનાથી ઉદ્યોગોની 60% સમસ્યા ઓછી થઈ જશે. પારુલ મહાડિક, TV9 સુરત. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.